જ્યારે હું મોમો પાસે જતો રહીશ અને હું આ ગિલ્ટ સાથે મારી લાઈફ નહીં જીવી શકું, અને જો એવું થશે ને તો બધું ડિસ્ટર્બ થઈ જશે. મને સ્વરાની સખત ચિંતા થાય છે. તો એના મનમાં શું છે એ જાણી લે. તો નથી સમજાતું કે કેવી રીતે જાણવું. શંકાના સમાધાન માટે ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી કરવી પડે જેનાથી બદલાયેલો સ્વભાવ પારખી શકાય. હું કંઈ સમજ્યો નહીં. તું કોઈ એવી સિચ્યુએશન ઊભી કર જેમાં તને ખબર હોય કે સ્વરા ફ્રેન્ડ તરીકે કેવું બિહેવ કરશે. જો એના રિસ્પોન્સ જુદા હશે તો તારી શંકા સાચી નીકળશે. આ સારો આઈડિયા છે. મારે કોઈ એવી સિચ્યુએશન ઊભી કરવી પડશે તો જ હું જાણી શકીશ. પણ મને કોઈ આઈડિયા જ નથી આવી રહ્યો. સ્વરા પાસે હેલ્પ માંગો. હું પણ કેટલો મૂરખ છું. સ્વરા પાસે કેવી રીતે હેલ્પ માંગી શકું? મનભાઈ, હું કઈ હેલ્પ કરું? હું તમારી હેલ્પ કરી શકું છું, પણ તમે મને પહેલા એમ કહો કે તમે એકલા એકલા કોની સાથે વાતો કરતા હતા? ડિમ્પલ ભાભી, તમે ક્યારે આવ્યા? જ્યારે તમે હેલ્પ હેલ્પ એવું બોલતા હતા ને ત્યારે. જુઓ મનભાઈ, તમે મને નહીં કહો ને તો હું ઘરમાં બધાને જણાવી દઈશ કે મનભાઈ એકલા એકલા વાતો કરતા હતા અને એમનું મગજ છટકી ગયું છે. વાંધો નહીં મનભાઈ, તમે મને વિચારીને આરામથી કહેજો કે તમે એકલા એકલા કોની સાથે વાતો કરતા હતા. બોલો મનભાઈ, તમને શેની હેલ્પ જોઈએ છે? સૂરજ પાસે જવું છે, ચાંદા પાસે જવું છે, કે પછી આકાશના તારા પકડવા છે? ત્યાં છે ને મારી જબરદસ્ત ઓળખાણ છે. ત્યાં જઈને તમે એમ કહેશો ને કે ડિમ્પલ ભાભીના ઘરેથી આવ્યો છું, મારી ગેરંટી તમને જમ્યા વગર જવા જ નહીં દેને. બોલો મનભાઈ, તમારે ક્યાં જવું છે? ના ના ડિમ્પલ ભાભી, મારે ક્યાંય નથી જવું. હું તો બસ એક સવાલનો જવાબ શોધતો હતો. લો એમાં શું? હા હા, સવાલ પૂછો, બીજી મિનિટે જવાબ હાજર હશે. ડિમ્પલ ભાભીને આડકતરી રીતે પૂછું? શું ખબર એમની પાસેથી કોઈ સારો આઈડિયા મળી જાય. હા હા મનભાઈ, મારી પાસે સારા જ આઈડિયા હોય છે. ડિમ્પલ ભાભી તો અંતર્યામી થઈ ગયા. શું કરું, પૂછી જ લઉં છું, કોઈક તો આઈડિયા મળી જ જશે. જુઓ મનભાઈ, તમે આટલી બધી વાર કરશો ને તો પછી આઈડિયા બીજે જતો રહેશે. હા ના ના, એક મિનિટ. ડિમ્પલ ભાભી, મારા એક ફ્રેન્ડના છે ને હમણાં નવા નવા મેરેજ થયા છે, અને એ બિચારાને ખબર નથી એની વાઈફ એને પ્રેમ કરે છે કે નહીં. લો આટલી વાત, એમાં શું? તમારા ફ્રેન્ડને કહો કે પલંગ નીચે સંતાઈ જાય. પલંગ નીચે? હા, જો એની વાઈફ રૂમમાં આવીને એના પતિને ન જુએ અને જોર જોરથી બોલવા માંડે ને, મારો પતિ ક્યાં છે, હે ભગવાન મારો પતિ ક્યાં છે, આવું બોલે ને તો સમજી લેવાનું કે પત્ની પ્રેમ કરે છે. અને જો પત્ની રૂમમાં આવે અને એના પતિને ન જુએ અને સીધી પલંગ પર સૂઈ જાય ને, તો સમજી લેવાનું કે પત્ની પ્રેમ નથી કરતી. હે ભગવાન, આ ડિમ્પલ ભાભી પાસેથી ક્યાં આઈડિયા માંગ્યો? એવા વિયર્ડ આઈડિયા આપે છે. છે ને છે ને, જોરદાર આઈડિયા છે ને. તો પછી તમારે તમારા ફ્રેન્ડને આઈડિયા આપી દો. આમ પણ હું આઈડિયા શેર કરવાનો ચાર્જ નથી કરતી. હો યુ નો આદર્શ ગૃહિણી. તારું મનભાઈ, હવે હું નીચે જઉં છું. તમારે કઈ કામ હોય ને તો મને કહેજો, હું કિચનમાં રીંગણાના પાસ્તા બનાવું છું. ડિમ્પલ ભાભીનો આઈડિયા
जरा ट्विस्ट करी जो। यस यस तारा जीप पर लगाम राख। अरे मन मने कहीं नहीं गयो छे के क्या जाय छे। अने मन तारो ओवर छे, तारी जवाबदारी छे, तारे जोवानु के क्या जाय छे। पछी मने के छे के क्या गयो छे। हां मने लागे छे के मन मोहिनी ने मळवा गयो छे। एवुं बने के मोहिनी नो फोन लागी गयो हशे, क्या तो मोहिनी नो फोन आव्यो हशे। अरे स्वरा मारी बात तो सांभर स्वरा। मजा आवशे। वाह लज्जू वाह। आखरे ते तारा अपमान नो बदलो लई लीधो। वाह लज्जू। સ્વરા હજુ સુધી મને શોધતા શોધતા આવી કેમ નહીં? કેટલી રાહ જો, હવે તો હાથ પગ માથું કમર બધું જ દુખે છે, બેસાતું પણ નથી। જો સ્વરા એક પત્નીની જેમ મારી કેર કરતી હોત ને, અત્યાર સુધી એણે આખા ઘરમાં બૂમા બૂમ કરી નાખી હોત, એણે આખું ઘર માથે લીધું હોત, કોઈ ફર્ક પડતો નથી। એને લાગતું હશે અહીંયા ક્યાં ઘરમાં જ હશે ને, ક્યાં જવાનું છે। યસ એક નોર્મલ ફ્રેન્ડ તરીકે જ રિએક્ટ કરત। હાશ મારું ટેન્શન જતું રહ્યું। યસ હવે કન્ફર્મ છે કે સ્વરા મને એક નોર્મલ ફ્રેન્ડ તરીકે ટ્રીટ કરે છે। ભગવાન બહુ જ માથું દુખે છે। માથાના દુખાવાનું બહાનું સારું છે, સ્વરા જેલરની જેમ મોટી બા સામે મને સવાલ કરે તો મારે કહેવા થાય ને કે હું તો મારા રૂમમાં માથાના દુખાવાના લીધે સૂતી હતી। મન ક્યાં ગયો એ મને કેવી રીતે ખબર પડે। વાહ લજ્જુ વાહ। મીરા કાકી કહેતા હતા કે તમને માથું સખત દુખે છે। તને મારા હુકારા નથી સંભળાતા કે તું પાછી મને પૂછે છે? ના મમ્મીજી હું પૂછવા નથી આવી, હું તમારું માથું દબાવવા માટે આવી છું। દબાવી આપું? દબાવી આપ દીપલ, સાસુની સેવા કરીશ ને તો પુણ્ય મળશે। હા પેલી કહેવત છે ને, સેવા કરો તો મેવા મળે। સારું લાગે છે ને મમ્મીજી? વાહ ડિમ્પલ વાહ, તારા હાથમાં તો જાદુ છે હો। તારા હાથ કેમ અટકી ગયા? એક મિનિટ મમ્મીજી, બેલેન્સ કરું છું। હાય તારા હાથ પથ્થર અટકે છે તે બેલેન્સ કરે છે? અરે એક જ મિનિટ। તે મારા માથે પથ્થરો માર્યો?